વલસાડના ભાંગરાવાડ ખાતે રૂપિયા 300 કરોડના ખર્ચે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત 1842 જેટલા તૈયાર થનારા આવાસ પ્રોજેક્ટ વિવાદમાં આવ્યો છે. વલસાડના ભાંગરાવાડા ખાતે આવાસ યોજના અંતર્ગત 18 બિલ્ડીંગો બનાવવામાં આવનાર છે. જો કે આશરે આ આવાસોમાં 10,000 જેટલી વસ્તી વસે તેવી શક્યતા રહેલી છે. જો કે તંત્ર દ્વારા આ બિલ્ડીંગોના પીવાના પાણી કે ડ્રેનેજ માટેની કોઈ યોજના નહીં બનાવતા વિવાદ ઉભો થયો છે. આ અંગે કલેક્ટરની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં વલસાડ નગરપાલિકાએ પાણી અને ગટરના મુદ્દે હાથ અધ્ધર કરી લેતા આવાસના લાભાર્થીઓને તેઓના મકાન ક્યારે મળશે તે માટે પ્રશ્નાર્થ ઉભો થયો છે. જે ગુજરાત સરકાર દ્વારા જે પ્રકારે હાલ વલસાડ ખાતે હાઉસિંગ બોર્ડ બનાવવામાં આવ્યા છે, મસ્ત મોટી બિલ્ડિંગો તો બનાવી દેવાય છે, પરંતુ ડ્રેનેજ અને પાણીની વ્યવસ્થા નથી. શું કારણ છે અને શું કોઈ પ્લાનિંગ નહોતું? હાઉસિંગ બોર્ડે સંપૂર્ણ પ્લાનિંગ સાથે જ હાઉસિંગના મકાનો બનાવેલા છે અને આ હાઉસિંગના મકાનો છે એ એલએનટી જેવી નામાંકિત કંપની દ્વારા બનાવેલા છે અને બહુ સરસ બનેલા છે. જે પ્રશ્ન છે ડ્રેનેજ કનેક્શન અને વોટરનો, પીવાના પાણીના પ્રશ્ન, એમાં એ લોકોનું આયોજન છે ડ્રેનેજનું અને એના માટે એમની જગ્યા પણ એમણે આઇડેન્ટિફાઈડ કરેલી છે. પીવાના પાણી માટે પણ એ લોકોનું આયોજન છે. ખાસ કરીને એમણે ગયા જ વીકની અંદર હાઉસિંગ બોર્ડના અધિકારીઓ, નગરપાલિકાના અધિકારીઓ સાથે અને પાણી પુરવઠાના અધિકારીઓ સાથે મિટિંગ કરેલી હતી. એમનું કહેવું એવું છે કે નગરપાલિકાને જગ્યા ફાળવવામાં આવે તો એમને જે વધારાનું એસટીપી બનાવવાનું છે એ એસટીપી બનાવી અને એ ઝડપથી પાણીના અને ડ્રેનેજના કનેક્શન આપવા માટેની કાર્યવાહી તરફ આગળ વધી રહેલા છે. તો સર, જે પ્રકારની હાલ લાસ્ટ વીકમાં જે પ્રકારની વાટાઘાટો ચાલી હતી કે પાલિકા પાસેથી ડ્રેનેજની માંગણી કરવામાં આવી હતી, પાણીની માંગણી કરવામાં આવી હતી, વલસાડ પાલિકાએ ના કહી દીધી છે. ના, એ કોઈ એવો પ્રશ્ન ઉપસ્થિત એટલા માટે નથી થતો કે એમણે અમુક જે એમની પાસે નક્કી કરેલી જગ્યા હતી એ હાઉસિંગ બોર્ડની એમણે જગ્યા માંગેલી છે. એ આના કનેક્શન સાથે એને કોઈ નિસ્બત છે નહીં અને એ મિટિંગમાં પોઝિટિવ રિસ્પોન્સ પણ મળ્યો છે અને આગામી દિવસોની અંદર એ આગળની કાર્યવાહી પણ કરી શકાશે. એ હાઉસિંગ કોલોનીનું પાણી પણ સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા એસટીપી દ્વારા ટ્રીટેડ કરી અને કાર્યવાહી કરવામાં આવશે. હા, એનો એસટીપી સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન નક્કી થયેલો છે અને સુવેજ ટ્રીટમેન્ટ પ્લાનમાં ટ્રીટેડ વોટર થયા પછી એને જે તે જગ્યાએ છોડવામાં આવશે. સર, આ સમગ્ર પ્રક્રિયાને કેટલો સમય લાગશે અને લોકો પોતાના સપનાના ઘરમાં ક્યારે પ્રવેશ મેળવશે? એ બાબતે હાઉસિંગ બોર્ડ દ્વારા સતત કાર્યશીલ છે. એ અવારનવાર નગરપાલિકા અને પાણી પુરવઠા સાથે મિટિંગ પણ કરી રહેલ છે અને એનો એ ટૂંક સમયમાં જ એનું એલોકેશન અને આગળની કાર્યવાહી કરવા માટે હાઉસિંગ બોર્ડ કાર્યવાહી કરી રહેલ છે. સર, બીજો પ્રશ્ન એ પણ છે કે જ્યારે કોઈ પણ ઇમારત બનાવવામાં આવે ત્યારે એનું સોઇલ ટેસ્ટ કરવામાં આવતું હોય છે, પરંતુ જે પ્રકારના કેટલીક આરટીઆઈ એક્ટિવિસ્ટોએ આરટીઆઈ કરી હતી જેમાં કેટલીક બાબતો બહાર આવી છે કે આ હાઉસિંગ બોર્ડને સોઇલ ટેસ્ટ પણ કરવામાં નથી આવ્યું જ્યારે આ જમીનને ખારવાટ કહેવામાં આવતું. ના ના, એ હાઉસિંગ બોર્ડે એલએનટી જેવા નામાંકિત કંપનીને કામગીરી સોંપી છે અને એલએનટીનું કન્સ્ટ્રક્શન હોય એને પૂરા નોર્મ સાથે જ કરેલા હોય અને હાઉસિંગ બોર્ડે એમાં પૂરેપૂરી તકેદારી રાખી જ હોય એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. જી, આ નગરપાલિકા દ્વારા હાઉસિંગ બોર્ડ કોલોનીને જે 9-18 બિલ્ડિંગો બનવામાં આવી છે એમને ડ્રેનેજના જોડાણ અને પાણીના જોડાણ આપવાની ચોખ્ખી ના પાડી દીધી છે, તે વિશે આપનું શું કહેવું છે? કે ના પાડવાનું કારણ એ છે કે જ્યારે વલસાડ સિટીની અંદર જ પૂરતા પીસલથી પાણીને આપી શકતા હોય અને ડ્રેનેજ સમસ્યા ઠેર ઠેર ગલી ગલી એ મેઇન નગરપાલિકાના ગેટો પર જ ડ્રેનેજ ઉભરાતી હોય, ચારે બાજુ ડ્રેનેજ ઉભરાતી હોય, તો આટલો મોટો વહીવટ સરકારે જે આ ગુજરાત હાઉસિંગ બોર્ડ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો જે કહેલો છે એની કોઈક તો જવાબદારી એન્જિનિયર નિમેલા છે. આ તો ખારપાટની જગા છે. એ મારે આજે દોલતકાકા ધારાસભ્યને અભિનંદન આપવા પડે કે દોલતકાકા હતા ત્યાં સુધી આ કોઈને જગા નહીં આપવા દીધી. આ ખરેખર આ જગા વલસાડને સરકારે આપવા જોઈએ. ત્યાં રમત ગમતનું કોઈ ગ્રાઉન્ડ જેવું આવશે તો આજે વલસાડ પાસે કોઈ જગા રહી નથી. પણ આ હાઉસિંગ ઊભી કરીને, ફ્લેટો ઊભા કરીને જે લોકોની સાથે જે એમ કે તો ચાલે છેડા, એટલા માટે કે આ ખારપાટની જગા છે ત્યાં ડ્રેનેજનું લેવલ મળે જ નહીં. ને મળે તો સરકારે લાખો ને કરોડો રૂપિયા આપીને પહેલાં આ પ્રોજેક્ટ ડ્રેનેજનો અને પીવાના પાણીનો લાઇનનો અને ડેમનો તૈયાર કરવો જોઈએ. કેમ કે ત્યાં તિથલ ભાગરાવાળા પાલી હિલ આજુબાજુ આ સોસાયટી આવેલી છે, એમને પણ પાણી નથી. તો આ બિલ્ડિંગોને તો પાણી જ કાપવાના અને એનું ડ્રેનેજ
આ તો ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે તમે જોયા કરજો કે આ બિલ્ડિંગનું ડેમેજ વાકી નદીમાં જાહેરમાં ખોરે અને પ્રદૂષણ દરિયામાં જઈને બાજુમાં જ 1 કિલોમીટર પર દળિયો આવેલો છે. આ સરકારનો બોગસ એક કાર્યક્રમ છે જે કંઈ ઊભું કર્યું, એમાં ચોખ્ખું સ્પષ્ટ એવું દેખાય છે કે ભ્રષ્ટાચાર ને કૌભાંડ થાય એવા હેતુથી જ આ કરવામાં આવેલું છે. આટલી બિલ્ડિંગો કેમ પાયાવીન નહીં, ડેમેજ નથી અને પાણી નથી, તો ત્યાં લોકો જઈને કરવાના શું? દરિયો બાજુમાં બોરમાંથી બી ખારું પાણી નીકળે તો તમે પાણી કેવી રીતે આપવાના? દર્શક મનુભાઈ મિસ્ત્રી. દર્શકભાઈ, શું સમસ્યા છે આ જે ફ્લેટ તમે નોંધાવ્યો છે? આ ફ્લેટ મેં મારા વાઇફના નામે નોંધાવ્યો છે, મયુરીબેન દર્શક મિસ્ત્રી. આ ફ્લેટ નોંધાવવા પાછળ એ હતું કે ભાડેના ઘરમાં રહું છું અને ભાડાનું 5,000 રૂપિયા ભાડું ચૂકવું છું. 2012માં મેં ફોર્મ ભરીને બુક કરાવ્યું હતું અને એલોટમેન્ટ મને 2014માં થયું છે. 2014થી લઈને આજે 2018 થયા, 4 વર્ષ થયા છે. 4 વર્ષની અંદર હજી સુધી મને એલોટમેન્ટ થયું નથી, જે મને 2 વર્ષમાં એલોટમેન્ટ મળશે એવું ફોર્મ જ્યારે મેં ભર્યું હતું ત્યારે જણાવ્યું હતું. 4 વર્ષની અંદર અમારા 80% પૈસા જે છે મારા ફ્લેટના એ મેં પેમેન્ટ કરી ચૂક્યો છું. જે 80% જે પૈસા ભર્યા છે એ મેં લોનથી ભર્યા છે, જે લોનનું 7,500 રૂપિયા પર મહિનાનું ઇન્સ્ટોલમેન્ટ હાઉસિંગ લોનનું ભરું છું SBIમાં. અને એની સામે હું ઘર ભાડેથી રહું છું, તેના 5,000 રૂપિયા ભાડું ચૂકવું છું. તો મહિને 12,500 રૂપિયાનો ખાલી મારો રેસિડેન્સ પાછળનો જ ખર્ચો થાય છે. તો જે આ મારા 2 વર્ષનું જે ભાડું ગયું તે મારું એક્સ્ટ્રા ગયું છે, તો તે શું ગુજરાત હાઉસિંગ બોર્ડ આપશે મને? તમે ત્યાં રહેવા માટે જતા રહ્યા છો કે તમે નથી? ના, અમને એલોટમેન્ટ હજી થયું નથી. એલોટમેન્ટ માટે હું ઘણીવાર મળ્યો ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસમાં, તો એમણે મને એવો જવાબ આપ્યો કે હજી અમારી પાસે ડ્રેનેજ લાઇનનો પ્રોબ્લેમ છે જે હજી સોલ્વ આઉટ થયો નથી. પાણી માટેની, પીવાના પાણી માટેની વાતચીત કરી તો એમ કહે છે કે અમારી હજી કામગીરી ચાલુ છે, ટૂંક સમયમાં થઈ જશે. છેલ્લા 1 વર્ષથી મને આ જ જવાબ મળે છે અને એનું હજી કોઈ, મેં પૂછ્યું કે કેટલા વખતમાં મને પોઝિશન મળશે, તો એનો હજી એ લોકો પાસે કોઈ કોન્ક્રીટ જવાબ નથી. થશે એટલે અમે જણાવીશું. હવે આગળ કેટલા વર્ષ, હજી બીજા 4 વર્ષ ખેંચાશે કે શું, એની કોઈ ગેરંટી એ લોકો પણ આપતા નથી અને કોઈ જવાબ એમની પાસેથી સફિશિયન્ટ મળતો નથી. કેટલા રૂપિયા ભરી દીધા હશે? કેટલા રૂપિયામાં તમને ફ્લેટ આપવા કીધું? 9 લાખ રૂપિયા અમે ભરી દીધા છે, 11 લાખમાંથી, 11.5 લાખમાંથી. રમેશ એમ પંચાલ, જે સમસ્યા છે તે હાલ શું ઉભી થઈ છે તમારે? ના, અત્યારે કંઈક મ્યુનિસિપાલિટીમાં જાણવા મળ્યું છે કે પાણીનો પ્રોબ્લેમ અને કે ગટર લાઈનનો પ્રોબ્લેમ સોલ્વ થયો નથી. આ લોકો એમ કે થશે થશે એમ કહે છે, એકચ્યુઅલી અમારે મોસ્ટ ઓફ 80%ની ઉપર પૈસા ભરાઈ ગયા છે. અમારો પોતે હમણાં ભાડા પર રહું છું અને લોન પણ ચાલુ થઈ ગઈ છે, એના પૈસા બી અત્યારે અમારે તો કેશ આપવા જ પડે. હવે આ પ્રોબ્લેમ ક્યારે સોલ્વ થાય એ નક્કી નથી. જ્યારે ફોન કરીએ ત્યારે એમ કહે છે કે થશે, હવે થઈ જશે, ટૂંક સમયમાં થશે. પણ આજના વાતાવરણ પરથી જેવું લાગે છે, જાણવા મળ્યું બાર ભાઈઓથી, કે આ ક્યારે ને કેટલો સમય થાય એ કંઈ અમને અંદાજો નથી આવતો. તો હવે અમારે શું કરવું? પૈસા ભરાઈ ગયા, રેસિડન્ટ મળ્યું નથી અને અમારે બહારનું ભાડું, લોન બધું ચૂકવવું પડે છે. તો અમારો પ્રશ્ન એ છે કે હવે પછી અમારે શું કરવું? એ કેટલો ટાઈમ લંબાય છે એ બી અમને ખબર નથી. તો એના માટે શું કરવું? એ કંઈક હવે આ લોકો જે કરે એમાં કંઈક જલ્દી નિર્ણય આવે તો અમને ખબર પડે કે હવે આગળ શું કરવું. યજ્ઞેશ પાંડે. હાઉસિંગની જે સમસ્યા છે તે પાણી અને ડ્રેનેજની છે. પાણી અને ડ્રેનેજ નગરપાલિકા વલસાડમાં સરખી રીતે નથી પ્રોવાઈડ કરી શકતું, તો હાઉસિંગનો તો પ્રશ્ન જ નથી. અને મારે એક વાત અહીંયા કેવી છે કે સરકાર બિલ્ડર માટે કાયદો લાવે છે રેરાનો, કે તમે જે ટાઈમ આપો તેમાં જો પ્રોજેક્ટ પૂરો નહીં કરો તો તમને દંડ થાય અને તમારે ફ્લેટ લેવાવાળાને પૈસા ચૂકવવાના. તો એવો કાયદો સરકાર માટે બી આવવો જોઈએ કે જે લોકો ભોગવતા છે, જે એન્જિનિયર કે જે લોકોએ આ પ્લાન મંજૂર કર્યો આ વસ્તુ જોવા વગર પાણી અને ડ્રેનેજનું, તે એ લોકોના પગારમાંથી કપાઈને આ લોકોને મળવું જોઈએ.